નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો વિષય છે ગણિત ધોરણ બે વિષય ગણિત હવે આપણે પ્રકરણ દસમાં અમારા અંકો ઉમેરો એ પ્રકરણની સમજૂતી મેળવી હતી તેમાં જ આગળના દાખલા છે સરવાળો કરો જે આપણે અહીં સમજવાના છે દાખલા તરીકે પહેલું છે અહીંયા બાર વત્તા આઠ તો બારમાં આઠ આપણે એડ કરશું એટલે કે ઉમેરશું ચલો બારમાં આઠ ઉમેરો જોઈ આ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ તો બાર વત્તા આઠ બરાબર જવાબ છે વીસ પછી બીજો દાખલો છે ચૌદ વત્તા અગિયાર તો ચૌદ વત્તા અગિયાર બરાબર જવાબ છે પચીસ ત્રીજો દાખલો છે તેર વત્તા તો તેર વત્તા અગિયાર બરાબર જવાબ છે ચોવીસ દાખલા નંબર ચાર સાત વત્તા અઢાર સાત વત્તા અઢાર બરાબર જવાબ છે પચીસ દાખલા નંબર પાંચ પાંચ વત્તા અગિયાર બરાબર જવાબ છે સોળ દાખલા નંબર છ ચૌદ વત્તા નવ ચૌદ વત્તા નવ બરાબર જવાબ છે ત્રેવીસ દાખલા નંબર સાત દાખલા નંબર સાત છે આઠ વત્તા અઢાર બરાબર જવાબ છે છવ્વીસ દાખલા નંબર આઠ પંદર વત્તા પંદર તો પંદર વત્તા પંદર જવાબ છે ત્રીસ દાખલા નંબર નવ એકવીસ વત્તા આઠ એકવીસ વત્તા આઠ બરાબર કેટલા થશે ઓગણત્રીસ તો જવાબ છે ઓગણત્રીસ દાખલા નંબર દસ અઢાર વત્તા નવ બરાબર જવાબ છે સત્યાવીસ દાખલા નંબર અગિયાર છ વત્તા અગિયાર બરાબર જવાબ છે સત્તર દાખલા નંબર બાર સત્તર વત્તા તેર બરાબર જવાબ છે ત્રીસ દાખલા નંબર તેર પાંચ વત્તા તેર બરાબર જવાબ છે અઢાર દાખલા નંબર ચૌદ તેર વત્તા સાત બરાબર જવાબ છે વીસ દાખલા નંબર પંદર ચૌદ વત્તા ચૌદ બરાબર જવાબ છે અઠ્યાવીસ દાખલા નંબર સોળ ચાર વત્તા સત્તર તો ચાર વત્તા સત્તર બરાબર એકવીસ હવે અહીંયા પછીનો દાખલો છે સમજો એક અંકવાળી ત્રણ સંખ્યાના સરવાળા કરો બરાબર એક અંકવાળી ત્રણ સંખ્યાના સરવાળો જેમ કે એક અંક છે છ વત્તા બે વત્તા ચાર તો છ બે ચાર એ એક જ અંક છે સાથે બીજો અંક નથી એટલે એક અંકનો આપણે સરવાળો કરવાનો છે એમાં પદ્ધતિ એક જુઓ તમે છ વત્તા બે વત્તા ચાર તો પહેલે આપણે કેનો સરવાળો કરવાનો છે છ અને બે નો સરવાળો તો છ અને બે નો સરવાળો કર્યો તો કેટલો જવાબ આવ્યો આઠ આવ્યો વત્તા ચાર બરાબર આઠ ને ચાર કેટલા થઈ ગયા બાર થઈ ગયા પછી બીજી પદ્ધતિ જુઓ તમે તો બીજી પદ્ધતિમાં તમે કઈ રીતે કરી શકશો દાખલો તો કે છ અને ચારનો સરવાળો કરવાનો છે તો છ અને ચાર તો છ ને ચાર કેટલા થઈ ગયા દસ થઈ ગયા તો છ ને ચાર દસ વધતા બે એમને એમ એટલે કે બાર હવે પદ્ધતિ નંબર ત્રણ છે તો પદ્ધતિ ત્રણમાં જોશો તો છ વત્તા બે વત્તા ચાર તો અહીંયા આપણે છના છ એમને મૂકી દીધા છે અને બે અને ચારનો સરવાળો કરેલો છે તો બે અને ચારનો સરવાળો એટલે કેટલા થઈ ગયા છ તો છ વત્તા છ બરાબર પણ બાર થશે એટલે કે તમે રકમ આપેલી છે એમાં એકી સંખ્યાનો સરવાળો તમે ગમે તેમ કરી શકો પણ જવાબ છે અંતે તો ત્રણેયનો બાર જ આવે છે હવે આના આધારે સરવાળો કરો ચાલો અહીંયા પણ આપણે સરવાળો કરવાનો છે તમને રકમ આપેલી છે અને આપણે સરવાળો કરીશું બે વત્તા ચાર વત્તા છ જવાબ છે બાર પછીનો દાખલો સાત વત્તા આઠ વત્તા બે બરાબર સત્તર પછીનો દાખલો ત્રણ વત્તા પાંચ વત્તા આઠ તો જવાબ છે સોળ પછી પાંચ વત્તા છ વત્તા છ જવાબ છે સત્તર આગળનો દાખલો ચાર વત્તા પાંચ વત્તા છ તો ચારમાં પાંચ ઉમેરો એના જવાબમાં પાછા છ ઉમેરો એટલે જવાબ છે પંદર પછીનો દાખલો નવ વત્તા ત્રણ વત્તા ચાર બરાબર સોળ આઠ વત્તા ત્રણ વત્તા ચાર બરાબર જવાબ છે પંદર પછીનો દાખલો ચાર વત્તા ચાર વત્તા ચાર બરાબર જવાબ છે બાર આગળનો દાખલો બે વત્તા છ વત્તા ત્રણ બરાબર છે ચાર છ બરાબર આઠ તો જવાબ છે અઢાર સાત વત્તા ચાર વત્તા સાત બરાબર જવાબ છે અઢાર પછી ત્રણ વત્તા ચાર બરાબર શૂન્ય હવે ત્રણમાં ચાર ઉમેરો એટલે જવાબ આવશે સાત આગળનો દાખલો છ વત્તા ત્રણ વત્તા ચાર તો આપણે આમ કરશું છ વત્તા ચાર છ ને ચાર દસ અને વત્તા ત્રણ તો એમાં ત્રણ ઉમેરીએ એટલે દસ ને ત્રણ તેર એટલે જવાબ છે તેર પછી છે નવ વત્તા પાંચ વત્તા એક એટલે નવમાં એક ઉમેરો જોઈ પહેલે તો નવ ને પાંચ ન સોરી નવમાં એક ઉમેરો એટલે નવ ને એક દસ અને દસ ને પાંચ પંદર આ સહેલાઈથી સરવાળો છે ચાલો આગળ છે પાંચ વત્તા છ વત્તા સાત તો જવાબ છે અઢાર પછીનો દાખલો નવ વત્તા બે વત્તા એક તો જવાબ છે બાર આગળ પાંચ વત્તા બે વત્તા પાંચ બરાબર જવાબ છે બાર છ વત્તા સાત વત્તા આઠ તો જવાબ છે એકવીસ પછી આગળનો દાખલો છ વત્તા બે વત્તા સાત તો જવાબ છે પંદર આઠ વત્તા નવ વત્તા ચાર બરાબર જવાબ થાય છે એનો એકવીસ ચાલો હવે આપણે આગળ દાખલો જોશું તો આગળ તમને ઉદાહરણ પહેલે સમજવાનું છે જો પગલું એક પગલું બે પગલું ત્રણ અહીંયા આપણે સંખ્યાની ઊભી હારમાં ગોઠવવાની છે પછી બે સંખ્યાનો સરવાળો કરવાનો છે અને ત્રીજી સંખ્યામાં ઉમેરો કરવાનો છે દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ છે તો તમે જોશો પાંચ વત્તા ચાર વત્તા બે તો પાંચને ચાર કેટલા થશે પાંચમાં ચાર એડ કરો જોઈ પાંચને ચાર એટલે પાંચને છ સાત આઠ ને નવ અને નવમાં બે ઉમેરશો એટલે નવમાં બે ઉમેરો એટલે કેટલા થાય દસ અને અગિયાર તો જવાબ આવ્યો છે અગિયાર બીજો દાખલો છે સાત વત્તા બે વત્તા આઠ જવાબ છે સત્તર ત્રીજો દાખલો નવ વત્તા ત્રણ વત્તા એક એટલે નવ ને એક દસ થાય અને એમાં ત્રણ ઉમેરીએ એટલે તેર થાય તો જવાબ છે તેર પછીનો દાખલો છે સાત વત્તા ચાર વત્તા ચાર જવાબ છે અઢાર છ વત્તા ચાર વત્તા પાંચ જવાબ છે પંદર બે વત્તા છ વત્તા શૂન્ય એટલે કે છ અને બેનો જ સરવાળો કરવાનો છે તો જવાબ છે આઠ આગળનો દાખલો છે આઠ વત્તા આઠ વત્તા નવ બરાબર જવાબ છે પચીસ નવ પછીનો દાખલો છે આઠ વત્તા બે વત્તા શૂન્ય એટલે આઠ અને બેનો સરવાળો કરવાનો છે તો આઠને બે થશે દસ તો જવાબ છે દસ પછીનો દાખલો એક વત્તા છ વત્તા નવ તો નવ ને એક આપણે કરશું દસ અને દસમાં છ નાખશો એટલે સોળ ચાલો સમજાઈ ગયું હવે આગળનો દાખલો છે એમાં તમારે રકમ છે છઠ્ઠો દાખલો આપેલ અંકોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ અલગ અલગ રીતે સરવાળા કરો આમાં તમને શું કીધું છે એક અંકનો ઉપયોગ વધારે વાર ઉપયોગ કરી શકાય છે એટલે કે તમને અહીંયા અંક આપેલા છે આઠ એક પાંચ શૂન્ય ત્રણ છ નવ ચાર બે અને સાત તો આનો ઉપયોગ કરી અને આપણે આ નીચેના દાખલા કરવાના છે અને એને આપણે અલગ રીતે ગોઠવવાનો છે કઈ રીતે હવે આપણે એમાં જોશું દાખલા તરીકે સોળ છે છે ને તો સોળ આપણે સોળ રકમ છે એને સોળ કરવાના છે તો આપણે કઈ રીતે સોળ બનાવીશું ચાલો કોઈ કહેશે મને સોળ આપણે કઈ રીતે બનાવશું એટલે કે એવી કઈ સંખ્યાનો આપણે સરવાળો કરશું જેથી તમને જવાબ સોળ મળશે જેમ કે આઠ વત્તા પાંચ વત્તા ત્રણ મેં અહીંયા જવાબ શું લખ્યું છે આઠ વત્તા પાંચ વત્તા ત્રણ તો આઠ ને પાંચ કેટલા થઈ ગયા આઠ ને પાંચ તેર થઈ ગયા તો તેરમાં બીજા ત્રણ નાખીએ આપણે તો તેરમાં ત્રણ બીજા નાખીએ એટલે કેટલા થઈ ગયા સોળ થઈ ગયા તો આઠ ને પાંચ તેર તેર ને ત્રણ સોળ થઈ ગયા ને સોળ પછી છે નવ તો નવ કરવા માટે મેં શું કર્યું છે તો કે ત્રણ વત્તા ચાર વત્તા બે બરાબર આપણે કઈ રીતે કર્યું તો કે છ વત્તા છ ને છ કેટલા થયા બાર અને બાર વત્તા ત્રણ એટલે કે ત્રણ ઉમેર્યું તો આપણે થઈ ગયા પંદર એટલે છ ને છ બાર વત્તા ત્રણ એટલે પંદર પછીનો દાખલો છે અગિયાર તો જવાબ છે પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ આગળ હવે અઢાર છે તો અઢારમાં દસ વત્તા ચાર વત્તા ચાર પછી છે દસ તો દસમાં જવાબ છે આઠ વત્તા એક વત્તા એક આગળનો દાખલો બાર તો બાર બરાબર જવાબ છે છ વત્તા ત્રણ વત્તા ત્રણ આગળનો દાખલો બાવીસ બાવીસ બરાબર જવાબ છે નવ વત્તા નવ વત્તા પાંચ આગળનો દાખલો વીસ છે તો નવ વત્તા નવ વત્તા બે બરાબર વીસ આઠ છે તો આઠમાં દાખલા નંબરમાં આઠ છે સોરી આઠ છે એમાં આપણે બનાવીશું ચાર વત્તા બે વત્તા બે પછી છે પચીસ તો પચીસનો જવાબ છે નવ વત્તા નવ વત્તા સાત આગળ છે ચોવીસ તો ચોવીસનો જવાબ છે આઠ વત્તા નવ વત્તા સાત પછી છે સાત તો સાત બરાબર પાંચ વત્તા બે બરાબર શૂન્ય શૂન્યનો ઉપયોગ કરવો પડશે ને એટલે સાતમાં પાંચ સાત બે સાત છે તો પાંચમાં બે આપણે એડ કરશું તો સાત આવી જશે પછી છે એકવીસ તો એકવીસનો જવાબ છે આઠ વત્તા આઠ વત્તા પાંચ પછી છે ચૌદ તો ચૌદનો જવાબ છે પાંચ વત્તા પાંચ વત્તા ચાર પછી સત્યાવીસ છે તો નવ વત્તા નવ વત્તા નવ અહીંયા આપણે નવનો ઉપયોગ ત્રણ વાર કર્યો છે નવ તેરી સત્યાવીસ એટલે નવ ને ત્રણ વાર સરવાળા કરશો તો સત્યાવીસ મળી જશે આગળનો દાખલો છે દાખલા નંબર સાત આપેલા કાણામાં અંક દર્શાવ્યા મુજબ જીવડા સંતાયેલા છે એમાં જીવડા સંતાએલા છે ગરોડી તેને ખાવા કયો રસ્તો પસંદ કરશે એ આપણે અહીંયા લખવાનું છે એટલે કે સમજવાનું છે તમને જો પેલું ચિત્ર આપેલું છે ને એમાં ગરોડી વચ્ચે દોરેલી છે અને જે તમને ચોરસ આપેલું છે લંબ ચોરસ એમાં તમને અલગ અલગ જગ્યાએ નંબર દર્શાવેલા છે અને એ શું છે જીવડા છે નાના તો આ નાના જીવડા છે એ કઈ જગ્યાએ ગરોડીને ખાશે કેટલા જીવડા ખાશે એના ઉપરથી આપણે સરવાળો કરીશું દાખલા તરીકે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે બાર જીવડા છે એટલે કે ટૂંકમાં ગરોડીને બાર જીવડા ખાવા છે હવે આ બધા જીવડા છે ક્રમ છે એ સ સંખ્યા છે તો હવે ગરોડીને બાર જીવડા ખાવા છે તો એ કઈ રસ્તો પસંદ કરશે ચાલો તો પેલે એ ત્રણ લેશે લીધું ત્રણ વતાઈ એક લેશે એટલે કે આ બાજુ ત્રણ અને એક જો હું તમને થોડુંક સમજાવું આ ત્રણ અને આ એક છે ત્રણ અને એક તો ત્રણ અને એક જ મિનિટ ચાલો હવે ધ્યાન આપો ચાલો હવે ગરોડીને બાર જીવડા ખાવા છે બરોબર બાર જીવડા ઈ પસંદ કરશે તો એ પેલે કયો લેશે ત્રણ તો આ ત્રણ લેશે પછી વત્તા એક એટલે આ એક લેશે છે ત્યારબાદ છે વત્તા આઠ એટલે આઠ ક્યાં ગયા હા આઈ રહ્યા જીવડા તો ત્રણ વત્તા એક વત્તા આઠ એટલે આઠ ને ત્રણ આઠ ને ત્રણ અગિયાર અગિયાર વત્તા એક એટલે બાર તો થઈ ગયા એના બાર જીવડા તો ગરોળીએ કેટલા જીવડા ખાધા તો કે બાર અને બાર જીવડા આપણે એમાં લંબચોરસમાં સંખ્યા ઉપરથી ગોતી લીધા છે ચાલો ઠીક છે હવે ત્યારબાદ છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીશું દાખલા નંબર એક છે તેર જીવડા ખાવા ગરોડી કયો રસ્તો પસંદ કરશે તેર જીવડા ખાવા તો એણે પહેલે આઠ લીધા છે પછી ચાર જીવડા લીધા છે અને પછી એક લીધો છે તો આઠ ને ચાર બાર બારને વધતા એક બરાબર તેર તો તેર જીવડા થઈ ગયા પછી છે બીજો દાખલો જેમાં પંદર જીવડા ખાવા ગરોડી ઈચ્છે છે તો ગરોળીને પંદર જીવડા ખાવા છે તો આપણે પેલે કેટલા લીધા છે તો કે ત્રણ પછી વત્તા સાત અને વત્તા પાંચ એટલે સાત ને ત્રણ દસ દસ ને પાંચ પંદર તો જવાબ છે પંદર તો અહીંયા ગરોડીનું ગરોડીને જે જીવડા ખાવા હતા તે ખાઈ શકી છે હવે અહીંયા આપણું આ પ્રીડિયોમાં આ બે પોથીમાં જે તમને પાના છે એ અહીંયા મેં પૂરું કર્યું છે તો આગળ હવે બીજા વિડીયોમાં આગળના જે દાખલા છે એ તમને હું સમજાવીશ અસ્તુ